તો હવે તો શરૂ કરીએ. તો જો આપણે પહેલામાં ડિસ્કસ કરેલું હતું કે પહેલા શું કરવાનું, બધાની લાયબિલિટી આપણે ડિસ્ટ્રીબ્યુટ કરી દીધી, અને એ લાયબિલિટી પ્રમાણે ટોટલ લાયબિલિટીઝ જે હતી એ 2000 4125 એ એક વાર ગોતી લીધી કે આટલી લાયબિલિટી આવે, 1125 2250 બરાબર. એની મેક્સિમમ લાયબિલિટી નીચે એક લખી નાખવાની 4000. આ કોના પ્રમાણે છે યાદ જ હશે, નંબર ઓફ શેર્સ મેં અહીંયા કીધું હતું તમને, નંબર ઓફ શેર્સ એને મલ્ટીપ્લાઈડ બાય આ બધાને મલ્ટીપ્લાઈડ બાય 4 રૂપીઝ. પછી એ લોકોની લાયબિલિટી રીએ કેટલી એ જરા તમે યાદ કરો. મિસ્ટર એ છે એની ટોટલ લાયબિલિટી 2000 આવે છે, એની મેક્સિમમ 4000 છે, તો એને દેવાના તો 2000 જ થશે. મિસ્ટર બી જે છે એની ટોટલ લાયબિલિટી 4125 છે, મેક્સિમમ 6000 એની પાસેથી આપણે લઈ શકીએ છીએ 6000, પણ જે દિવસે એ શેર હોલ્ડર તરીકે નીકળી ગયો પછી જે લાયબિલિટી હોય એમાં એ આપવાના થતા નથી, એટલે 4125. સી જે છે એ બી ની કેટેગરી જેવું જ છે, 1125 ને મેક્સિમમ 1200, એટલે એની પાસેથી 1125 જ લેશું. જ્યારે ડી માં કેવું થયું, જો ડી પોતાની જવાબદારી લઈ શકતો નથી, તમે માર્ક કરો એની લાયબિલિટી આવે છે 2250. જ્યારે ડી પાસે ખાલી 400 શેર્સ જ હતા, 200, જેના ઉપર 4 રૂપીઝ તમે ગણો એટલે 800, એને લાયબિલિટી બેર કરવાની છે 2250. જ્યારે એની પાસેથી કંપની માંગી કેટલા શકે છે 800 રૂપીઝ. કંપની કેન નોટ ડિમાન્ડ મોર ધેન ધ ફેસ વેલ્યુ. ટૂંકમાં સી પાસેથી મેક્સિમમ તો કેટલા રૂપિયા મળી જશે, તો કે સી પાસેથી મેક્સિમમ કંપનીને 800 જ મળશે. તો હવે જો આ લાસ્ટ કોલમ જે છે એનું આપણે કેલ્ક્યુલેશન કયું, ક્યાં કોલમની વાત કરું છું, આ લાસ્ટ આની જો. હવે એમાં સૌથી પહેલા 6000, તો એ તો ત્રણે આપી દીધા, એ 2000 દઈ શકે એમ છે, સોરી એ 2000 તો કે યસ, બી 3000 આપી શકે, સી 600 આપી શકે, ને ડી 400 ત્યારે આવતા હતા, તો એ પૂરેપૂરા 6000 દેવાઈ જશે. ડી એક જ ડિફોલ્ટર બનશે, બાકી કોઈને વાંધો આવશે નહીં. પછી સેકન્ડમાં 1125 2250 અને 150, તો પણ હજી વાંધો નથી. કેમ, તો કે 400 + 150 ડી હજી એમ તો 850 સુધી દઈ શકે છે, હજી તો 550 થયા, એટલે આ 1500 પણ પે થઈ જશે, બરાબર છે. ત્રીજું એટલે કે આપણે જો કહીએ તો આ પણ આવી જશે, આ પણ આવી જશે. હવે ત્રીજું જે છે એ 500 હતી, જેમાં લાયબિલિટી કોની હતી, તો કે લાયબિલિટી સી અને ડી હતી, સી ના 300, સી બધા જ આપી શકે, તમે પહેલેથી જોઈ જ લીધું છે, અને ડી ના 200. હવે ડી ક્યાં પહોંચ્યો, 400 + 200 600 + 150, તો પણ 750 એ પહોંચ્યો, જ્યારે ડી એમ તો 800 દઈ શકે એમ છે, એટલે કે આ પણ આપી શકે એમ છે. અને હવે લાસ્ટ જે 1500 રૂપિયા હતા એમાં તમે જોવો અહીંયા ખાલી, નાઉ ધીઝ વન, કામ ઉપરથી થોડી હમણાં રામાયણ મહાભારતની અસર છે, બરાબર છે. તો આ 50 રૂપીઝ જે છે એ ખાસ કઈ રીતે આવ્યા, આમાં કેમ 1500, આ બધામાં જે લખ્યું હતું આ બધામાં સરખું જ જાતું હતું, બરાબર છે, પણ આમાં કેમ આવું થયું, તો એનું કારણ છે હવે ડી મેક્સિમમ કેટલા રૂપિયા આપી શકે એમ છે, તો કે ડી મેક્સિમમ 50 રૂપિયા છે, એટલે અહીંયા 50 રૂપીઝ. આનો અર્થ એમ થયો એવરીવન, તો બાકી જે ક્રેડિટર્સ ને 1450 કઈટા એ તો હવે ક્રેડિટર્સ જ બેર કરવાના રહેશે, એ રૂપિયા હવે કોઈની પાસેથી, દેર ઇઝ નથિંગ લાઈક સી લિસ્ટ કન્ટ્રીબ્યુટરી, ઓકે, એટલે પૂરું થઈ ગયું, હવે એ મળી શકશે નહીં. ખરેખર તો આપણી પાસેથી ક્રેડિટર 9500 રૂપીઝ, તમને યાદ હોય
આ બાજુ જે ઇન્ક્રીમેન્ટલ આપેલું છે એમાં પણ તમે જોવો તો 9500 આજે છે, પણ એમાંથી રિકવર આપણે ખાલી કરીએ છીએ 8050, એટલે 1450 નું રિકવરી ઓછી થાય છે. એ રૂપિયા હવે ક્રેડિટર્સ ને મળશે નહીં, એ ડેફિસિટ કહેવાશે, એટલું ક્રેડિટર્સ ને નુકસાન જશે. તો આ આખી વસ્તુ છે બી લિસ્ટ કન્ટ્રીબ્યુટરીની, સિમ્પલ. અને એકવાર તમને લાસ્ટ ઓલામાં ખાલી કહી દઉં, કરવાનું બીજું કશું જ નથી તમારે, સોરી, જો પેલા આ રીતે ટેબલ બનાવી નાખો, ક્રેડિટર્સ આઉટસ્ટેન્ડિંગ જેટલા બી લિસ્ટ કન્ટ્રીબ્યુટરી, ઉને ને એવરેજ 4 જ હશે, ઉને ને એવરેજ કોક ક્વેશ્ચનમાં 5, એટલે એ ચારેયના નામ, નીચે એના શેર્સ, ઈચ રોમાં બધું, અને એમાઉન્ટ ટુ બી પેઇડ. પછી જે પહેલો નીકળો છે ત્યારની લાયબિલિટી 6000, એ લોકોને એબીસીડી ચારેયના રેશિયોમાં વેચી નાખો. પછી બીજું તો એમાં ખાસ જે લઈકુઈ નહીં લેવાના 7500, વધારાના 1500 છે, 7500 હા. તો જો એ ચારેય ક્રેડિટર્સ ના નામ લખી નાખ્યા, 6000 ચારેય ક્રેડિટ શેર હોલ્ડરમાં વેચ્યા, પછી જે 1500 છે એ પણ બધા વચ્ચે વેચી નાખ્યા, 500 છે બધા વચ્ચે વેચી નાખ્યા, અને 1500 પણ એમાં જે 2000, 4125, 1125, 2250 જ્યારે એમની મેક્સિમમ લાયબિલિટી હતી 4000, 6000, 1200, 800 તો વિચેવર ઇઝ લેસ ઈ પે કરવાની હતી, જેમાં ડીપ ની લાયબિલિટી આવતી હતી 2250 પણ એને પે કરવાના હતા 800, એટલે લાસ્ટમાં 50 રૂપીઝ જ દેવાના થયા ઇન્સ્ટેડ ઓફ 1500. તો આ આપણું કેલ્ક્યુલેશન છે બી લિસ્ટ કન્ટ્રીબ્યુટરીનું. તમને લીઠામાં બીજા ક્વેશ્ચન પણ આપેલા છે, તમે જરા કેલ્ક્યુલેટ કરજો. અત્યારે અહીંયા સુધી રાખીએ, કઈ ક્વેરી હોય તો એ પાછો આપણે વોટ્સએપમાં તો મળીએ જ છીએ, અહીંયા સુધી રાખીએ. ને હવે જીએસટી નો લેક્ચર 5 to 10 મિનિટ્સમાં આપણે સ્ટાર્ટ કરીએ છીએ. 5 મિનિટ્સ તમે ગણીને જાઓ, બરાબર છે? ઓકે, થેન્ક યુ.